કેમ છો વિદ્યાર્થી મિત્રો હું ભોયા વૈશાલી શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહવાસથી આપનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોની અંદર આપણે ઉદાહરણ ચાર પોઈન્ટ બે જોયું એના કેટલાક નિત્ય સમૂહ હતા એ નિત્ય સમૂહ આપણે એટલે કે જે પરિણામો મળેલા એ પરિણામો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પરિણામો છે જે દાખલાની અંદર યુઝ થશે બરાબર તો એ તમારે ખાસ યાદ રાખવાના છે તો કયા કયા નિત્ય સમૂહ હતા એ જો જોઈએ તો આ જે છે બરાબર આ આર આર જે પરિણામી બે સદીસોનો સરવાળો બરાબર આર બરાબર મળતું એ પરિણામી સદિશનું મૂલ્ય મળતું બરાબર તો આ પરિણામી સદિશનું મૂલ્ય થઈ ગયું આપણું ત્યારબાદ બીજું આપણને પરિણામ કયું મળેલું પરિણામી સદિશના છેદમાં સાઈન ઠીટા બરાબર બી સાઈન આલ્ફા બરાબર એ સાઈન બીટા ત્યારબાદ ત્રીજું આપણને પરિણામ કયું મળેલું ટેન આલ્ફા બરાબર બી સાઈન ઠીટાના છેદમાં એ વત્તા બી કોસ ઠીટા તો આજે આપણે ઉદાહરણ જોવાના છે બરાબર આ જે ઉદાહરણ છે ઉદાહરણ ચાર પોઈન્ટ ત્રણ આની અંદર આપેલું છે કે એક મોટર બોટ ઉત્તર દિશામાં પચીસ કિલોમીટર પ્રતિ અવરના વેગથી ગતિ કરે છે અને આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ દસ કિલોમીટર પ્રતિ અવર છે તો પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ સાહીઠના ખૂણે છે મીટર

કોસાઈન નિયમનો ઉપયોગ કરી આપણે સદીશ આરનું મૂલ્ય શોધી શકીએ સદી સારનું મૂલ્ય શોધી શકીએ આની ઉપરથી તો કોસાઈનનો આપણે ઉપયોગ કરવાનો છે અગાઉના જે આપણે પરિણામી સદિશો મેળવ્યા છે બરાબર એ પરિણામી સદીશોનો ઉપયોગ કરવાનો છે આપણે આને કોસાઇન સૂત્ર તરીકેને મેળવવાનું છે તો આપણી પાસે કો સાઇનનું મૂલ્ય શું થઈ જવાનું છે આપણી પાસે આકૃતિ આ પ્રમાણે આપેલી છે બરાબર એમાં વીબીનું મૂલ્ય આપી દીધેલું છે બુકની અંદર પચીસ કિલોમીટર પ્રતિ અવર અને વીસીનું મૂલ્ય આપેલું છે દસ કિલોમીટર પ્રતિ અવર હવે અહીં આપણને સૌપ્રથમ પ્રથમ ઠીટા શોધવો પડશે કારણ કે ઠીટા જે છે વીબી અને વીસી બંને વચ્ચેનો છે આજે વીબી અને આ વીસી આ બંને વચ્ચેનો ઠીટા લેવાનો છે બરાબર તો અહીંથી આખો આ ઠીટા આપણે લેવું પડશે તો જો આ ઠીટાનું માપ સાહીઠ આપેલું હોય ને આ છે માપ કેટલું છે આ નેવું નો છે બરાબર આખો ખૂણો નેવું નો થતો હોય તો આમાંથી સાહીઠનો માપ આપેલો છે તો આ ખૂણો કેટલાનો થશે હવે ત્રીસનો થશે તો શું થશે નેવું વધતા ત્રીસ કરવો પડશે કારણ કે આ ખૂણો આખો કેટલો છે આપણે ખૂણો આ વીબી અને વીસી આ આખો ખૂણો અહીંથી અહીંયા સુધીનો લેવાનો છે આનો અને અહીંયા સુધીનો તો વી બીનો આ જે આખો આટલો ખૂણો નેવું ન થાય એટલે ઠીટા બરાબર નેવું તો થશે જ પણ અહીંયા સુધીનો આ ખૂણો પણ લેવો પડશે બરાબર તો આ ખૂણામાં કેટલું થશે ત્રીસ કારણ કે આ જો આખો નેવું નો થતો હોય ને આ ત્રીસ સાહીઠ આપેલો હોય તો નેવું માઇનસ સાહીઠ કરે તો આટલો ખૂણો આપણને ત્રીસનો મળે તો ઠીટા બરાબર આપણને શું મળશે આખો વી અને વીસી સુધીનો ખૂણો તો નેવું વધતા ત્રીસ એટલે એકસો વીસનો આપણને ખૂણો મળશે હવે હવે પરિણામી સદીશ આરનો જે હવે પરિણામી સદિશ આર છે એના આપણે નિયમો સૂત્રો આગળ ભણેલા છે એ પ્રમાણે જોઈએ તો કે વીએ નો વર્ગમૂળમાં વીએ નો વર્ગ વધતા વીસી સોરી આ સૂત્ર હતું આપણે બરાબર આ તો આની જગ્યાએ આપણે શું કરવાનું છે હવે આ વીએ અને વી બી લખવાનું છે બસ એટલું જ કરવાનું છે બીજું કશું નહીં એની જગ્યાએ બી લખવાનું અને બીની જગ્યાએ વીસી લખવાનું છે તો શું થશે એનો વર્ગની જગ્યાએ વીબીનો વર્ગ અને બીનો વર્ગની જગ્યાએ શું લખવાનું વીસીનો વર્ગ તો વર્ગમૂળની અંદર વીબીનો વર્ગ વધતા વીસીનો વર્ગ વધતા ટુ એ બી આપણે જે સૂત્ર મળતું એ પ્રમાણે તો ટુ એટલે શું વી અને બી એટલે વીસી કોષ ઠીટા કેટલું મળે છે એકસો વીસ કઈ રીતના તમને સમજાવ્યું છે કે વીબી અને વીસી બંને વચ્ચેનો ઠીટા એટલે આ નેવું અહીંયા સુધીનો થવાનો જ છે નેવુંનો અહીંયા સુધી પણ આ આ આનું પણ જોશે ને તો આ ત્રીસનો થશે એટલે નેવું વધતા ત્રીસ એટલે એકસો ને એસી હવે વીબીનું માપ આપી દીધેલું છે વી બી બરાબર પચીસ કિલોમીટર પ્રતિ અવર બરાબર અને વીસી બરાબર દસ કિલોમીટર પ્રતિ અવર આપેલું છે તો વીબીની જગ્યાએ કિંમત લખી દીધી પચીસનો વર્ગ વીસીની કિંમત લખી દીધી દસનો વર્ગ વધતા ટુ વીબી એટલે પચીસ વીસી એટલે દસ અને કોષ વીસની હવે વાત કરીએ કોષ વીસ તો એમાં કેવું થશે જુઓ તો કે કોષ સોરી કોષ એકસો વીસ તો કોષ એકસો વીસ અંશ બરાબર શું થશે કોષ નેવું વત્તા ત્રીસ કર્યું છે તો નેવું વત્તા ત્રીસ એટલે એકસો વીસ થાય હવે કોષ નાઇન્ટી છે બરાબર કોષ નાઇન્ટી જે છે એ પહેલાં આ ચરણમાં હતું કોષ નાઇન્ટી બરાબર તો આ ચરણમાંથી હવે એ આ ચરણમાં આવશે હવે કોસ નાઇન્ટી એટલે આખો એટલે આ નાઇન્ટીનો ભાગ થઈ ગયો પણ પ્લસ કેટલો છે ત્રીસનો છે તો એ આ તરફ થશે બરાબર તો આ તરફ કંઈક આવશે તો આ જે ચરણ છે દ્વિતીય ચરણ છે બરાબર આ દ્વિતીય ચરણ છે તો આ કોષ નાઇન્ટી છે તો કોષ નાઇન્ટીનું એ બીજા ચરણમાં આવે તો એનું રૂપાંતર ક્યાં થઈ જશે સાઇનમાં થશે સાઇનમાં અને એ માઇનસ થઈ જશે તો અહીં કોષ નાઇન્ટી બરાબર શું થઈ ગયું સાઈન અને એ માઇનસ અને આ કોષ એ સાઈન થર્ટી એટલે કોષ જે છે આખો ભાગ છે અને પાછો એમાં થર્ટી ઉમેરવાનો એટલે એ આખા ભાગ પછી આખો ભાગ અને આ સાઈટ થોડુંક આવી જશે બરાબર ત્રીસનો ખૂણ આ સાઈટ આવી જાય તો એ બી દ્વિતીય ચરણમાં જતું રહે તો દ્વિતીય ચરણમાં છે તો કોષ જે છે દ્વિતીય ચરણમાં સાઈનમાં રૂપાંતર પામે બરાબર અને એ માઇનસ થશે તો કોષ નાઇન્ટીનું રૂપાંતર સાઈનમાં કરીને થર્ટી લખવાનું તો હવે સાઇન થર્ટીની વેલ્યુ ખબર છે આપણને સાઈન થર્ટી બરાબર કેટલું વન હાફ બરાબર અહીંયા માઇનસ છે એટલે માઇનસ વન હાફ તો હવે પચીસનો વર્ગ એટલે સસો ને પચીસ દસનો વર્ગ કરીએ તો સો થશે દસ દસ સો બરાબર અને આ બે ને આ બે તો કેન્સલ થશે પચીસ ગુણ્યા દસ કરીએ તો આપણને કેટલો જવાબ મળશે બસો પચાસ પણ અહીંયા માઇનસ છે એટલે માઇનસ બસો પચાસ હવે આનો આપણે સાદું રૂપ આપીએ બરાબર આનું આપણે સાદુ રૂપ આપી દઈએ 625 100 સત્તા સો કરે એમાંથી બસો પચાસ આપણે માઇનસ કરીએ તો આપણને વર્ગમૂળમાં કેટલો જવાબ મળશે તો વર્ગમૂળમાં ચારસો ને મળશે જે એનું વર્ગમૂળ કાઢીએ વર્ગમૂળમાં ચારસો પંચોતેર છે તેનું વર્ગમૂળ કાઢીએ તો કંઈક આપણને એકવીસ સેવન નાઇન જેટલું સમથિંગ મળે બરાબર તો એ એકવીસ આઠ એને આપણે લખી શકીએ એની નજીક એમ તો કિલોમીટર પ્રતિ અવર હવે એને એકવીસ પોઈન્ટ આઠની બુકની અંદર તમને બાવીસ આપેલું છે તો એમાં એકવીસ પોઈન્ટ આઠ લખો કે બાવીસ લખો એમાં કોઈ ફરક પડશે નહીં એટલે એ સમથિંગ કેટલું છે એકવીસ પોઈન્ટ આઠ એટલે સમથિંગ એ કંઈક બાવીસની નજીક જેવું છે એટલે લખેલ છે હવે આ મળી ગયું આપણને આર આનું પરિણામી સદિશનું મૂલ્ય મળી ગયું હવે સાઈનનો નિયમ વાપરવાનો છે હવે સાઈનનો નિયમ વાપરવાનો છે આપણે કોના માટે વાપરીએ તો બીટા ખૂણા માટે વાપરી દઈએ હવે ગયા વિડીયોની અંદર આપણે જોયું હતું કે આ તરફ જે હતું એ આપણો ઠીટા હતો ને આ ઉપર આ ત્રિકોણની વાત કરીએ બરાબર તો આ ત્રિકોણ માટે આ તરફ જે બીટા હતો ઉપર તરફ બીટા હતો ને આ તરફ ઠીટા હતો તો આપણે બીટાની વાત કરીએ તો એના માટે લખવું હોય તો આર સાઈન ઠીટા બરાબર શું થશે

ખૂણા માટે લખીએ છીએ તો બીટા ખૂણા માટે સામાન્ય બાજુ વીસી છે એટલે વીસીના છેદમાં સાઇન બીટા હવે સાઈન બીટાને આપણે સૂત્રના કરતા બનાવીએ તો સાઈન બીટા બરાબર શું થશે આની સાથે આર ગુણાયેલો છે એ છેદમાં જશે અને આ બંનેનો ગુણાકાર અંશમાં થશે એટલે વીસી ગુણ્યા સાઈન ઠીટાના છેદમાં આર હવે વીસી બરાબર તો આપણને દસ કિંમત આપેલી છે હવે આ ક્યાં થઈ ગયું તે તો સાઈન ઠીટા છે હવે તો સાઈન ઠીટા માટે પણ આપણે એનું રૂપાંતર કરવું પડશે જેવી રીતના કોષ જેવી રીતના આપણે કોષ એકસોને વીસ હતું બરાબર તો કોષ એકસો વીસને આપણે કોષ નાઇન્ટી પ્લસ થર્ટી કરેલું બરાબર તો કોષ નાઇન્ટી છે પ્લસ થર્ટી એટલે બીજા ચરણમાં જતું રહ્યું એટલે કોષનું સેમાં સાઈનમાં રૂપાંતર થઈ ગયું બરાબર તો સાઈન થર્ટી આપણે લખ્યું તેવી રીતના હવે આપણે સાઈન ઠીટા છે તો સાઇન ઠીટા છે બરાબર એ સાઈન ઠીટાનું પણ રૂપાંતર કરવું પડશે ને તો ઠીટા કેટલો હશે એકસો વીસનો છે તો સાઈન બરાબર સાઈન એકસો વીસ લખીએ તો સાઈન નાઇન્ટી પ્લસ થર્ટી થાય તો હવે સાઈન નાઇન્ટી છે તો સાઈન નાઇન્ટી જે છે એ પણ હવે શમાં રૂપાંતર થઈ જશે સાઈન નાઇન્ટી પ્લસ થર્ટી તો સાઈનનું રૂપાંતર કોષમાં થઈ જશે બરાબર સાઈનનું રૂપાંતર કોષમાં થશે એટલે આ સાઇન નાઇન્ટી બરાબર કોષ થર્ટી થઈ જશે બરાબર તો હવે કોષ થર્ટી બરાબર વેલ્યુ કેટલી છેની તો કે વર્ગમૂળમાં ત્રણ છેદમાં બે મળે તો સાઈન ઠીટાની કિંમત આપણે આ લખવી પડશે તો સાઈન ઠીટા બરાબર વર્ગમૂળમાં ત્રણના છેદમાં બે અને આર આર બરાબર કેટલા મળેલા છે આપણને બાવીસ તો અહીંયા આપણે બાવીસ લખી દીધા હવે આ આ જે બે છે બરાબર આ વર્ગમમાં ત્રણના છેદમાં બેના છેદમાં બાવીસ તો આ બે નીચે આવી જશે એટલે આ બે નીચે આપણે લઈ લઈએ તો દસ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણના છેદમાં બાવીસ ગુણ્યા બે હવે આને આપણે કેલ્ક્યુલેટરની અંદર જાબ લાવીએ તો દસના છેદમાં બાવીસ અથવા વર્ગમૂળમાં ત્રણના છેદમાં બેનો જાબ તમે કંઈક કેલ્ક્યુલેટરની અંદર કરશો આખાનો તો આપણને સાઈન બીટા સાઇન બીટા છે તો સાઈન બીટા એ ઝીરો પોઈન્ટ ત્રણસો સત્તાણુંની નજીક આપણને એનો જવાબ મળશે કેલ્ક્યુલેટરની અંદર તમારે એનો જવાબ કરી દેવાનો તો બીટા બરાબર શું થશે હવે આ બીટા સાઈન હવે બીટા જોઈએ મને એટલે સાઈનને બાજુ મોકલવું પડશે તો બીટા બરાબર સાઈન સાઈનમાંથી સાઇન ઇનવર્સ થઈ જશે બરાબર સાઈન ઇનવર્સ અને આનો આપણે હવે સાઈન ઇનવર્સમાં આ ઝીરો પોઈન્ટ થ્રી નાઇન થ્રી સિક્સ ને આપણે સાઇન એન્ડ ફર્સ્ટમાં તો આપણને જવાબ કેટલો મળશે બીટા બરાબર ત્રેવીસ પોઈન્ટ ચાર અંશ જેટલું મળે છે આમ આ દાખલાને આપણે ગણતરી આવી રીતના કરી શકીએ થેન્ક યુ તો આ દાખલો તમારે તમારી જાતે ગણવાનો છે